નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે ભણીશું વિષય વિજ્ઞાન. એની અંદર પ્રકરણ 2 છે. પ્રકરણનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. હવે આજે આપણે લેક્ચર 12 ભણીશું. ઓકે, લેક્ચર 12 નો ટોપિક છે એસિડ અથવા બેઝનું પાણીની અંદર શું થાય છે અથવા પાણીના દ્રાવણમાં શું થાય છે તે આજે આપણે ભણીશું. હવે આ સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 2.9. ઓકે, ચલો એનો હેતુ જોઈએ. હેતુ શું છે? તો જુઓ, પ્રવૃત્તિ 2.9 નો હેતુ છે શુષ્ક HCl એસિડિક નથી. ઓકે, શુષ્ક એટલે કે કોરું, પાણી હોતું નથી. શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે. તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો. ઓકે, શુષ્ક HCl એસિડિક નથી, ભલે HCl હોય, હાઇડ્રોક્લોરિક હોય, પરંતુ એસિડિક નથી. પરંતુ જ્યારે એ જલીય દ્રાવણમાં હોય ત્યારે જ તે એસિડિક કહી શકાય. ઓકે, આ જે હેતુ છે આપણે સાબિત કરવાનો છે. તો ચલો આ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો જુઓ, શરૂઆતની અંદર એક કસનળી લેવાની છે. ઓકે, કસનળીની અંદર NaCl લેવાનું છે. ઓકે, આશરે 1 ગ્રામ જેટલો NaCl લેવાનો છે. સેકન્ડ પોઈન્ટની અંદર શું કરવાનું છે? આ કસનળીની અંદર સાંદ્ર H2SO4 પર ધીમે ધીમે ઉમેરવાનું છે. ઓકે, ધીમે ધીમે H2SO4 પર ઉમેરશો એટલે NaCl અને H2SO4 બંને વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ઉત્પન્ન થશે. ઓકે, આ સમીકરણ લખેલું છે NaCl પ્લસ H2SO4 NaHSO4 પ્લસ HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ઉત્પન્ન થશે. ઓકે, એટલે આ એ જ ટેસ્ટ ટ્યુબ છે, પરંતુ ઉપર શું કરી દીધી છે? પૂંછ અને અહીં બીજી એક વિતરણ નળી મૂકી દીધી છે. હવે આ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ આ વિતરણ નળી મારફતે બહાર આવશે. જ્યારે આ વાયુ બહાર આવે ત્યારે તેની સમક્ષ 2 લિટમસ પેપર રાખવાના છે. ઓકે, હવે એસિડ છે, હવે તમને ખબર જ છે કે એસિડની લિટમસ પેપર ઉપર શું અસર થાય. તો એસિડ ભૂરા લિટમસ પેપરને શું બનાવશે? લાલ બનાવશે. ઓકે, એટલે અહીં આપણે ભૂરું લિટમસ પેપર લઈશું, પરંતુ 2 લિટમસ પેપર લેવાના છે ભૂરા, બંને ભૂરા લિટમસ પેપર લેવાના છે, પરંતુ 1 લિટમસ પેપર ભીનું હશે અને બીજું લિટમસ પેપર કેવું હશે? શુષ્ક હશે. ઓકે, તો જુઓ, અહીં જે HCl વાયુ બહાર નીકળે છે તેની સમક્ષ 2 લિટમસ પેપર રાખીશું. ઓકે, શરૂઆતની અંદર શુષ્ક અહીં આપેલું છે, શુષ્ક એટલે કે જે આપણે ભીનું કર્યું નથી તે ભૂરું લિટમસ પેપર રાખીશું. એટલે અહીંથી ભલે HCl વાયુ બહાર નીકળતો હોય, પરંતુ લિટમસ પેપર, અહીં જે લિટમસ પેપર હશે ભૂરું, ઓકે, એ શુષ્ક છે, માટે ભૂરાનું ભૂરું જ રહેશે, એના ઉપર કોઈ અસર થશે નહીં. જ્યારે જે ભીનું હતું, ભીનું ભૂરું લિટમસ પેપર, અહીંથી HCl વાયુ પાસ થશે અને જે ભીનું હતું એ કેવું થઈ જશે? લાલ બની જશે. એટલે એનો મતલબ એમ કે શુષ્ક HCl એસિડિક નથી. અહીંયાથી ભલે HCl વાયુ બહાર નીકળે છે, પરંતુ જ્યારે શુષ્ક લિટમસ પેપર ઉપર એટલે કે જે ભીનું નતું કર્યું તે લિટમસ પેપર ઉપર કોઈ અસર દર્શાવતું નથી, માટે આ HCl એસિડ તરીકે તમે કહી શકો નહીં. ફરી વાર આ જે લિટમસ પેપર ભીનું ભૂરું લિટમસ પેપર રાખ્યું તે કેવું થઈ ગયું? ભીનું હતું, માટે કેવું થઈ ગયું? લાલ બની ગયું. એટલે HCl નું જલીય દ્રાવણ એસિડિક છે. એટલે જો ભૂરું લિટમસ પેપર લાલ થાય તો તમે કહી શકો કે આ એસિડ છે. એટલે HCl નું જલીય દ્રાવણ એસિડિક છે. ઓકે, એટલે આ પ્રયોગ પરથી તમને ખ્યાલ આવી જાય. ચલો વિગતવાર જોઈએ. સૌ પ્રથમ એક શુદ્ધ અને શુષ્ક કસનળી લો. ઓકે, તેમાં આશરે 1 ગ્રામ NaCl લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, એક શુદ્ધ કસનળી લેવાની છે અને શુષ્ક લેવાની છે. શુષ્ક એટલે કે એની અંદર પાણી હોવું જોઈએ નહીં.
એની અંદર શું લેવાનું છે 1 ગ્રામ NaCl. ચલો સેકન્ડ પોઈન્ટ, કસ્ટડીમાં થોડું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તો આની અંદર શું ઉમેર્યું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. ચલો થર્ડ પોઈન્ટ જોઈએ, જેથી સોડિયમ ક્લોરાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને છે. ઓકે, આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને NaCl બંને એકબીજા સાથે પ્રક્રિયા થવાથી અહીં હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl વાયુ ઉત્પન્ન થશે. એટલે થર્ડ પોઈન્ટ અહીં ત્રણ લખ્યા છે, એના પરથી તમારે આ વાક્ય બનાવવાનું છે. ચલો ચાર લખેલું છે, ત્યાં શું લખેલું છે? વિતરણ નળી. તો જુઓ, આ ઉત્પન્ન થતો વાયુ વિતરણ નળીમાંથી બહાર નીકળતો હોય ત્યારે તેની સમક્ષ ભૂરું લિટમસ પેપર તથા ભીના ભૂરા લિટમસ પેપર પર શું અસર થાય છે તેનું અવલોકન કરો. ઓકે, અહીંયાથી વાયુ વિતરણ નળી મારફતે શું થશે? બહાર નીકળશે. તેની સમક્ષ બે લિટમસ પેપર રાખવાના, બંને ભૂરા જ રાખવાના, એક શુષ્ક અને એક ભીનું. ઓકે, અને પછી અવલોકન કરવાનું છે. અવલોકન જુઓ, અહીં વિતરણ નળીમાંથી બહાર નીકળતા વાયુની ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર નથી. એટલે આ ભૂરું લિટમસ પેપર એ કયું હતું? શુષ્ક. ઓકે, જે ભીનું નથી કર્યું તે, એટલે એના પર કોઈ અસર જોવા મળી નહીં. પરંતુ ભીના ભૂરા લિટમસ પેપરને શું બનાવે છે? લાલ બનાવે છે. એટલે તમે ડિસાઈડ કરી શકો કે આ HCl વાયુ બહાર નીકળે છે, એટલે કે હાઇડ્રોજન ક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ અહીં બહાર નીકળે છે. ઓકે, નિર્ણય, HCl વાયુ પાણીની ગેરહાજરીમાં એટલે કે શુષ્ક હોય ત્યારે H+ ઉત્પન્ન કરતા નથી. જ્યારે પાણીની હાજરીમાં H+ આયન ઉત્પન્ન કરે છે. ઓકે, ફરીથી જોઈ લો નિર્ણય. HCl વાયુ અહીં જે બહાર નીકળે છે તે પાણીની ગેરહાજરીમાં એટલે કે શુષ્ક હોય ત્યારે H+ ઉત્પન્ન કરતા નથી. અહીં તમે લિટમસ પેપર રાખ્યું, પરંતુ એ કેવું હતું? શુષ્ક હતું, ભીનું નહોતું, એટલે H+ ઉત્પન્ન કરતા નથી. જ્યારે પાણીની હાજરીમાં H+ આયન ઉત્પન્ન કરે છે, એટલે કે તમે જ્યારે અહીં ભીનું રાખીતું ત્યારે કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. એટલે એનો મતલબ એમ કે H+ વાયુ, H+ આયન ઉત્પન્ન થાય છે. તેથી કહી શકાય કે શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે. ઓકે, સમીકરણ જુઓ, અહીં કયો પદાર્થ લીધો હતો? NaCl, એની અંદર શું એડ કર્યું? સલ્ફ્યુરિક એસિડ, એટલે H2S ઉપર બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીં શું બન્યું? NaHSO4. ઓકે, અહીંયાથી Na, અહીંયાથી SO4, અહીંયાથી એક હાઇડ્રોજન. ઓકે, એટલે NaHSO4, એક હાઇડ્રોજન અને આ બીજો Cl, એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે, શું બને છે? અહીં HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ટૂંકમાં NaCl સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બંને પ્રક્રિયા કરશે, HCl ઉત્પન્ન થશે, એ વાયુ બહાર નીકળશે, એની સમક્ષ બે લિટમસ પેપર રાખવાના, બંને ભૂરા, એક શુષ્ક અને એક ભીનું. શુષ્ક ઉપર કોઈ અસર થશે નહીં, જ્યારે જે ભીનું હશે એ કેવું બની જશે? લાલ બની જશે. એટલે ભલે અહીંયાથી HCl નીકળે છે, પરંતુ જો પાણી હોય તો જ એ H+ આયન ઉત્પન્ન કરી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે બધા ટોપિક લખાઈએ છે, બધા તમારે શું કરવાના છે? ચોપડાની અંદર લખવાના છે અને પ્રશ્નોના જવાબ સેન્ડ કરવાના છે. ઓકે, બાય.